विद्यार्थी मित्रों, विषय सामान्य ज्ञान केजी ना आ ऑनलाइन लेक्चर में आप सबनो हार्दिक स्वागत छे। मायसेल्फ पायल दुधरेजिया। लेक्चर में आपणे विविध प्रकारना प्राणियों विषय नो अभ्यास करेलो, जंगली प्राणियों अने पालतू प्राणियों। जंगली प्राणियों कोने कहवाय के जे जंगल में रहता होय, अने पालतू प्राणी कोने कहवाय के जे अपना घरे अपने जेने पाड़ीने राखी शकीए तेने पालतू प्राणी कहवाय। बराबर। अने आपणे प्रश्नों अभ्यास पण करी गया के शुं क्या प्राणी ने होय छे, तो के हाथी ने। जंगलनो राजा कोण गणाय, सिंह। पछी कोनी डोक बहु लांबी होय, तो जिराफनी। अने झाड़ पर कोण रहे छे, वांदरा भाई। अने आपणुं राष्ट्रीय प्राणी क्यूँ छे, वाघ। अने काड़ा वाड़वाड़ू प्राणी क्यूँ होय, तो के रीछ। आपणे जुदा जुदा प्राणियों विषेनो अभ्यास करेलो, पछी प्राणियोंनी पूंछड़ी ओळखता पण आपणे शीखी गया हता। पछी आपणे विविध पालतू प्राणीओने ओळखता पण शीख्या हता के अहीं आपेला प्राणीओमांथी पालतू प्राणी कोण छे, तो के भैंस, गाय अने कूतरो। बराबर। एना पछी दूध आपता प्राणीओ अहीं आपेला प्राणीओमांथी कया कया प्राणीओ दूध आपे छे, तो के भैंस, बकरी अने गाय छे, आપણને दूध આપે છે। અને આપણે એના વિશે પણ ચર્ચા કરેલી કે જે લોકો પ્રાણીઓ ઉપર આધારિત હોય તેઓ છે દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। પછી એના પછી ઘર આંગણાના પ્રાણીઓ ફરતે રાઉન્ડ કરો, તો અહીં આપેલા પ્રાણીઓમાંથી ઘર આંગણાના પ્રાણીઓ કયા કયા છે, તો કે ઘેટું, ગધેડો અને બિલાડી। બરાબર। આ બધા જ પ્રશ્નોની ચર્ચા છે તે આપણે આની પહેલાના લેક્ચરમાં કરી ગયા છીએ। બરાબર। હવે આપણે પ્રશ્ન નંબર 6-10 વિશેનો અભ્યાસ કરવાનો છે। નંબર 6 શું છે કે ઘાસ ખાતા પ્રાણીઓ ફરતે રાઉન્ડ કરો। બરાબર। તો અહીં આપેલા પ્રાણીઓમાંથી કયા કયા પ્રાણીઓ છે એ ઘાસ ખાય છે, તો હવે સૌથી પહેલાં છે વાઘ। તો વાઘ તો છે તે માંસાહારી પ્રાણી છે, એટલે વાઘ શું કરે, તો તેનાથી નાના જે પ્રાણીઓ હોય તેને ખાવાનું કામ કરે, તો વાઘ છે તે માંસાહારી પ્રાણી છે। પછી છે કૂતરું, તો કૂતરો પણ છે તે ઘાસ ખાય નહીં। પછી છે ભેંસ, તો ભેંસ ઉપર આપણે રાઉન્ડ કરીશું કારણ કે ભેંસ છે તે ઘાસ ખાતી હોય છે। પછી છે ગાય, તો ગાય પણ ઘાસ ખાય છે, અને ગધેડો પણ છે લીલી વનસ્પતિઓને ઘાસ ખાય છે। બરાબર। તો અહીં આપેલા પ્રાણીઓ ભેંસ, ગાય અને ગધેડો, તેના ઉપર આપણે રાઉન્ડ કરીશું। પછી છે સિંહ, તો સિંહ પણ છે તે ઘાસ ખાય નહીં, સિંહ પણ વાઘની જેમ જ છે, તે તેનાથી નાના પ્રાણીઓનો શિકાર કરીને તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે। તો અહીં આપેલા પ્રાણીઓમાંથી ભેંસ, ગાય અને ગધેડા ઉપર આપણે રાઉન્ડ કરીશું। બરાબર। એના પછી 7મો પ્રશ્ન શું છે કે માંસ ખાતા પ્રાણીઓ પાસેના રાઉન્ડમાં ચોકડી કરો। બરાબર। હવે અહીં આપણે વાત કરેલી ઘાસ ખાતા પ્રાણીઓની। બરાબર। હવે આપણે અહીં જોવાનું છે માંસ ખાતા પ્રાણીઓ કયા કયા છે, અને જે પ્રાણીઓ માંસ ખાય છે તેની બાજુના આપેલા રાઉન્ડમાં આપણે ચોકડી કરવાની છે। બરાબર। તો હવે સૌથી પહેલાં છે સિંહભાઈ, પછી આ છે વાઘભાઈ આપણા, તો સિંહ છે તે પણ માંસ ખાય છે અને વાઘ પણ માંસ ખાય છે, તો તેની બાજુમાં આપેલા રાઉન્ડમાં આપણે શું કરીશું, ચોકડી। બરાબર। પછી છે ગધેડો, તો ગધેડો તો છે હમણાં જ આપણે ચર્ચા કરી કે તે ઘાસ ખાય છે। પછી છે ચિત્તો, તો ચિત્તો પણ છે તે નાના પ્રાણીઓનો શિકાર કરીને તેનો ખોરાકમાં ઉપયોગ કરે, એટલે તે પણ છે તે માંસ ખાતું પ્રાણી છે, તો અહીં પણ આપણે ચોકડી કરીશું। પછી છે ઘેટું, તો ઘેટું પણ છે તે લીલી વનસ્પતિનો જ ખોરાકમાં ઉપયોગ કરે છે, અને પછી છે રીંછભાઈ, તો રીંછ પણ છે તે માંસાહારી પ્રાણી છે। બરાબર। તો અહીં આપેલા પ્રાણીઓમાંથી વાઘ, સિંહ, ચિત્તો અને રીંછ, તેની ઉપર આપણે છે તે ચોકડી કરીશું। બરાબર। પછી એના પછી છે 8મો પ્રશ્ન, શિંગડાવાળા પ્રાણી ફરતે રાઉન્ડ કરો। બરાબર। તો અહીં આપેલા પ્રાણીઓમાંથી કયા કયા પ્રાણીઓને શિંગડા છે આપણે જોઈ શકીએ, તો જોઈને તરત જ આપણને ખ્યાલ આવી જાય, તો સૌથી પહેલાં છે હાથી। હવે તમને પ્રશ્ન થાય કે હાથીભાઈને પણ આગળ શિંગડા જેવું છે, પરંતુ આ છે તે શિંગડા નથી, એને શું કહેવાય, દાંત કહેવાય। બરાબર। આ છે હાથીભાઈના દાંત। પછી છે ભેંસ, તો ભેંસને ઉપર પણ છે તે જો અહીં શિંગડા આવેલા છે, તેથી ભેંસ ઉપર છે આપણે રાઉન્ડ કરીશું। પછી છે ઘોડો, પરંતુ ઘોડાની માથે શિંગડા હોતા
નથી. પછી છે ગાય, તો આપણે જોઈ શકીએ છીએ કે ગાયને પણ છે શિંગડા હોય છે, તેથી ગાયના ચિત્ર ફરતે પણ આપણે રાઉન્ડ કરીશું. પછી છે ઘેટું, પરંતુ ચિત્રમાં જોઈ શકાય છે ઘેટાને છે શિંગડા હોતા નથી. પછી છે ગેંડો, તો ગેંડો છે તેને આગળ નાકની ઉપર છે એક શિંગડું હોય છે, તેથી ગેંડાને છે એક શિંગી પ્રાણી પણ કહેવામાં આવે છે. બરાબર, તેને છે ગાય અને ભેંસની જેમ કાનની ઉપર બે શિંગડા નથી હોતા, બરાબર, પરંતુ ગેંડાને છે માત્ર નાકની ઉપર એક જ શિંગડું હોય છે. બરાબર, તો અહીં આપેલા પ્રાણીઓમાંથી શિંગડાવાળા પ્રાણીઓ કયા કયા છે, તો કે ભેંસ, ગાય અને ગેંડો. એ સિવાય પણ બીજા અનેક પ્રાણીઓ છે કે જેની માથે શિંગડા હોય છે, પરંતુ આપણે અહીં આપેલા પ્રાણીઓની જ વાત કરવાની છે. તો ભેંસ, ગાય અને ગેંડા ઉપર આપણે છે તે ફરતું રાઉન્ડ કરીશું. સરસ, ચાલો હવે એના પછી નવમો પ્રશ્ન શું છે કે ભાર ખેંચતા પ્રાણીઓ પ્રત્યે રાઉન્ડ કરો. તો અહીં આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીઓ છે ભાર વહનનું કામ કરે, તો કે સૌથી પહેલાં છે વાઘ. તો વાઘ છે તે જંગલી પ્રાણી છે અને તેનો આપણે ભાર ખેંચવામાં ઉપયોગ નથી કરતા. પછી છે ગધેડો, તો ગધેડાનો આપણે માલ સામાન લઈ આવવામાં અને લઈ જવામાં છે તે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી છે હાથી, તો હાથી પણ છે સવારીમાં અને માલ સામાનની હેરાફેરીમાં મદદરૂપ થાય છે. પછી છે ઘોડો, તે પણ આપણને સવારીમાં અને માલ સામાનની હેરાફેરીમાં મદદરૂપ થાય છે. જ્યારે રીંછ અને ગાય, તે છે આપણે ભાર વહનમાં ઉપયોગી નથી. બરાબર, તેથી અહીં આપેલા પ્રાણીઓ ગધેડો, હાથી અને ઘોડો આ ત્રણેય પ્રાણીઓ છે તે ભાર ખેંચતા પ્રાણીઓ છે, તેથી તેના ઉપર આપણે છે તે રાઉન્ડ કરીશું. ઓકે, પછી એના પછી દસમો પ્રશ્ન શું છે કે નહોરવાળા પ્રાણીઓ પાસેના રાઉન્ડમાં રાઇટ કરો. બરાબર, તો અહીં આપેલા જે પ્રાણીઓ છે તેના પગના પંજા તમે જોશો તો તમને ખબર પડી જશે કે કયા પ્રાણીઓના પંજા છે તે નહોરવાળા છે. બરાબર, તો અહીં આપેલો છે ગેંડો, ચિત્તો, ગાય, સિંહ, ઘોડો અને વાઘ. બરાબર, તો અહીં ગેંડાના પગ તમે જોશો તો ખ્યાલ આવશે કે ગેંડાના પગને છે તે નહોર હોતા નથી. અહીં છે ચિત્તો, તો ચિત્તાના પગ જોઈ શકો છો કે અહીં નહોર આપેલા છે, તેથી ચિત્તાની બાજુમાં આપેલા રાઉન્ડમાં આપણે રાઇટ ક્લિક કરશું. પછી આ છે ગાય, તો ગાયના પગ પણ નહોરવાળા હોતા નથી. પછી છે સિંહ, તો સિંહના પગ તમે જોઈ શકો છો કે સિંહના પગમાં પણ છે તે નહોર આપેલા છે, તો સિંહની બાજુમાં આપેલા રાઉન્ડમાં પણ આપણે રાઇટ ક્લિક કરીશું. પછી છે ઘોડો, તો ઘોડાના પગમાં પણ તમે જોઈ શકો છો કે નહોર હોતા નથી. પછી છે વાઘ, તો વાઘના પંજા છે તે પણ નહોરવાળા હોય છે, તેથી અહીં આપેલા પ્રાણીઓ ચિત્તો, સિંહ અને વાઘ તેના ઉપર છે તે આપણે રાઉન્ડ કરીશું. બરાબર, પછી છેલ્લું અને અગિયારમો પ્રશ્ન શું છે કે પ્રાણીઓના માથા તેના શરીર સાથે જોડો. બરાબર, તો અહીં આપેલા જુદા જુદા પ્રાણીઓના શરીર છે પરંતુ તેના માથા છે તે નથી આપેલા. બરાબર, તો અહીં આપેલા પ્રાણીઓને તેમના માથા સાથે આપણે જોડવાના છે. હવે સૌથી પહેલાં છે આ કયા પ્રાણીનું શરીર છે ઓળખો જોઈએ. જો અહીં નહોર આપેલા છે તો આ છે તે સિંહભાઈનું શરીર છે, તો અહીં આપણે સિંહના માથા સાથે છે તેને જોડીશું. પછી આ છે તે વાઘનું શરીર છે, તો વાઘનું માથું અહીં છે. બરાબર, તો આ ચિત્રને આપણે વાઘના માથા સાથે છે તે જોડીશું. પછી છે આ કયા પ્રાણીનું શરીર છે, હમણાં જ આપણે અભ્યાસ કર્યો, આ છે ગેંડાભાઈનું શરીર. બરાબર, તો ગેંડાભાઈ ક્યાં છે, હા જો અહીંયા ગેંડાભાઈને એક શિંગડું છે. હમણાં આપણે વાત કરી ગયા ને કે ગેંડાને છે નાકની ઉપર માત્ર એક શિંગ હોય છે. બરાબર, તો ગેંડાભાઈને છે તેના માથા સાથે આપણે અહીં જોડીશું. પછી આ છે, જો આ કોની પૂંછડી છે, આ કોના પગ છે, તો કે આ છે ઘોડાભાઈનું શરીર, તેથી ઘોડાભાઈનું માથું ક્યાં છે આપણે ગોતીએ, હા જો અહીંયા ઘોડાભાઈનું માથું આવેલું છે, તો અહીં ઘોડાના શરીરને આપણે અહીં જોડીશું. ઓકે, તો હવે તમારે બધાએ હોમવર્કની અંદર પ્રશ્ન નંબર 6-11 છે તે પૂર્ણ કરવાના રહેશે. આઈ હોપ કે તમને આ પ્રકરણ નંબર 3 છે તે સમજાઈ ગયું હશે. થેન્ક યુ.